આમ તો શ્રાવણમાં સરવરિયા હોય છે, પરંતુ આ વખતે શ્રાવણમાં મેઘ મહેર છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જી હા, શ્રાવણની અંદર મેઘ સવારી આવી પહોંચી છે. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના સતત દ્રશ્યો અને અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. રાજ્યમાં સર્વત્ર મેઘ મહેર છે ત્યારે અમદાવાદના દ્રશ્યો આપ જુઓ કે રસ્તા ઉપરથી પસાર થતા આ વાહનો છે, રસ્તાઓ છે, રાજમાર્ગો છે, ત્યાં તમામ જગ્યા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કારણ કે દર વખતે જે સમસ્યા સર્જાય છે તે આ વર્ષે પણ અહીંયા જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે, 72 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે એસજી હાઈવે ઘાટલોડિયા, રાણીપ, વાડજ વિસ્તાર, મણિનગર વિસ્તાર, સીટીએમ 4 રસ્તા તમામ જ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો જરૂરથી કરવો પડી રહ્યો છે, પરંતુ જે સીઝનનો વરસાદ પડવો જોઈએ તેટલો વરસાદ ન પડતા લોકો ચિંતામાં મુકાયા હતા. અને સૌથી વધારે જો ચિંતામાં મુકાયા હોય તો તે હતા જગતનો તાત. હવે ખેડૂતો ખુશખુશાલ થઈ રહ્યા છે, કારણ કે જે વાવણીલાયક વરસાદ થવો જોઈએ જે હવે શરૂ થઈ ચૂક્યો છે. ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ પ્રકારનો વરસાદ, જેને સોના જેવો વરસાદ ગણવામાં આવે છે, જેની અંદર મબલક પાકની વાવણી અને વાવેતર કરી શકાય છે. મોડી રાતથી શરૂ થયેલા વરસાદી માહોલને પગલે વાહન ચાલકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડે છે. એક તો પાણી ભરાયેલા હોવાથી વાહનો બંધ થઈ જવાની ભીતિ, સાથે સાથે જ વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન હંકારવામાં પણ તકલીફ પડે છે. સૌથી વધારે જો તકલીફ પડે વરસાદમાં તો તે હોય છે ટ્રાફિકની સમસ્યા. જી હા, ટ્રાફિકને પગલે લોકો જે છે તે લગભગ પોતાના કામ ધંધા પર લેટ પહોંચી રહ્યા છે. સાથે જ વરસાદી માહોલ જામતાની સાથે પોતાની જે દિનચર્યા છે તેની અંદર પણ તેઓને થોડાક સમય માટે એડજસ્ટ કરવું પડે છે. ક્યાંક વહેલા તો ક્યાંક મોડા પહોંચાય છે. તો એવી જ રીતની પરિસ્થિતિ વાહન વ્યવહારની પણ છે. એરપોર્ટની વાત કરીએ, જે એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોનો ખડકલો જોવા મળતો હતો, કારણ કે અહીં કેટલીય ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે ભારે વરસાદને પગલે. ભારે વરસાદને પગલે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે. આપ જુઓ આ આકાશી નજારો. વરસાદને પગલે જે આકાશી તસવીરો સામે આવી છે, કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. આ હવામાનને કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરાઈ છે, 72 કલાક સુધી અવિરત વરસાદ વરસશે. હવામાનને કારણે ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે, જેની અંદર ટેકઓફ ન કરી શકે ફ્લાઇટ્સ. જ્યાં સૌથી વધારે તકલીફ પડી રહી છે અહીં વાહન વ્યવહારની, તે રોડ રસ્તાના વાહનની વાત હોય કે પછી રેલ વ્યવહારની વાત હોય, આકાશી દ્રશ્યો જે આપને બતાવી રહ્યા છે કે લગભગ સવારના 9:30 વાગ્યાનો સમય થયો છે, પરંતુ કાળા ડિબાંગ વાદળોને કારણે જાણે કે રાતનો સમય હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આપ જુઓ આકાશી દ્રશ્યોથી જે તસવીરો જોવા મળી છે, નીચે નાના નાના તળાવો ભરાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે અમદાવાદની અંદર. આટલો સમય મળવા છતાં પણ તંત્ર જે છે તેની કેટલીક પોલ ખુલતી નજરે પડી રહી છે. હજુ તો અમદાવાદ કેટલીક જગ્યા ઉપર ભૂવાવાદ થયું છે અને તે ભૂવાઓ હજુ વરસાદ પહેલા જ ક્યાંક પુરાયા છે, પરંતુ આ નવા વરસાદ આવતાની સાથે નવા ભૂવા પડે તો નવાય નહીં. હવે આપને જણાવીએ સમગ્ર ગુજરાતની અંદર ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે. વાલોદની વાત કરીએ, જ્યાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગોધરામાં અત્યાર સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ક્વાંટ જિલ્લામાં 4.5 ઇંચ વરસાદ, તિલકવાડામાં 5 ઇંચ વરસાદ, છોટાઉદેપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગોધરા વ્યારા કે જ્યાં 4 થી 3 ઇંચ વરસાદ નોંધાયાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની અંદર સતત પડી રહેલા વરસાદને પગલે 3 કલાક અવિરત પડેલા વરસાદે 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની પણ હાલ ગણતરી થઈ રહી છે. મેઘરાજાની ફરી એન્ટ્રીથી લોકો ખુશખુશાલ થઈ ગયા છે, કારણ કે લાંબા વિરામ બાદ આવેલા મેઘરાજાનું આગમન થતા જ લોકો ખુશખુશાલ છે અને તેને વધાવવા માટે પણ લોકો તૈયાર છે. અવિરત પડી રહેલો વરસાદ હાલાકી તો ચોક્કસથી ભોગવવી પડે છે લોકોને, પરંતુ જો આ વરસાદ ન આવે તો વધુ હાલાકી ન ભોગવવી પડે તેનું પણ અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે આકાશી નજારો અમે આપને વારંવાર બતાવી રહ્યા છે, કારણ કે આપ જુઓ સવારનો સમય છે, તેમ છતાં પણ હજુ સુધી સૂર્યનારાયણ દેવ તો જાણે કે બહાર આવ્યા જ નથી તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. મેઘરાજા હવે આ સવારે તેઓની પાછી વાળે છે કે કેમ તે પણ જોવું રહેશે. અવિરત પડી રહેલો વરસાદ ધીમી ધારે છે તો ક્યાંક મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં તો ઘરોમાં પાણી ઘૂસવાની તૈયારી પણ થઈ ચૂકી છે. ત્યારે અવિરત જો આ વરસાદ રહ્યો તો હાલાકી વધવાની પણ સંભાવના વધતી જાય છે. મોડી રાતથી જ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ
આવવાની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ તેના કારણે વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે. આમ તો લોકો ઘરની બહાર કામ વગર નીકળવાનું વરસાદમાં ટાળતા હોય છે, પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે અને પોતાના દિનચર્યા માટે તેઓને બહાર નીકળવું પડે છે. ત્યારે ઓફિસનો સમય થઈ ગયો છે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. ઠેર ઠેર પાણી ભરાતા વ્હીકલ્સ જે છે તે બંધ થતા નજરે પડી રહ્યા છે. આમ જે હાલત વરસાદી માહોલ અત્યારે થઈ રહ્યો છે તેના પગલે અમે આપને સતત બતાવી રહ્યા છે. મેઘરાજાએ એન્ટ્રી કરી છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પર આકાશી કવરેજ અમે આપને બતાવી રહ્યા છે, જેમાં આપ જોઈ શકો છો કે ધોળા દિવસે પણ લાઈટ કરવી પડે તેવી પરિસ્થિતિ અત્યારે થઈ ચૂકી છે. કાળા દિબાંગ વાદળો છે, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કટલાલની વાત કરીએ જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. સંખેડામાં 2 ઇંચ, હાલોલમાં 2 ઇંચ અને વડોદરામાં પણ અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પરંતુ 2 ઇંચ વરસાદને પગલે પણ કેટલાય વિસ્તારોની અંદર પાણી ભરાયેલા છે. અમદાવાદનો આ માહોલ જે આપ જોઈ રહ્યા છો, વરસાદનું આકાશી કવરેજ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. ભારે વરસાદ અને વરસાદને પગલે પાણી ભરાયા છે. પ્રણવ અમારી સાથે જોડાયા છે અમદાવાદથી. અમદાવાદના કયા વિસ્તારમાં પ્રણવ આપ ઉપસ્થિત છો, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે? ચોક્કસ, અમદાવાદ શહેરમાં મેઘરાજાએ પોતાનું આગમન છે તે કરી દીધું છે. અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ફ્રેશ મતલબ મેઘરાજા અમદાવાદમાં વરસે, પરંતુ આજે વહેલી સવારથી જ મેઘરાજા છે મન મૂકીને વસી રહ્યા છે. હાલ અમે ઉભા છીએ એ નારણપુરા વિસ્તારની અંદર ઉભા છીએ, જ્યાં અમદાવાદીઓ મજા માણી રહ્યા છે અને સાથે જ જે વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. હું જો અમદાવાદ શહેરની તમને વાત કરું તો અમદાવાદ શહેરમાં જે વહેલી સવારે 5 વાગે જે વરસાદ શરૂ થયો છે તેમાં અત્યાર સુધીમાં 2 ઇંચ અમદાવાદ શહેરમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધુ જે વરસાદ છે તે જે માની શકાય કે પાલડી, ઓઢાવ, વિરાટનગરમાં 2-3 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અમદાવાદ શહેરની અંદર સરેરાશ શહેરમાં 2 ઇંચ વરસાદ છે. વરસાદ છે ઉદ્યોગમાં 2 ઇંચ વરસાદ છે. વિરાટનગરમાં પણ 2 ઇંચ વરસાદ છે. કાગરો છે, પાલડી ગામમાં છે તેમાં પણ 2 ઇંચ જે વરસાદ છે હાલ નોંધાઈ રહ્યો છે. રાણીપમાં પણ 2 ઇંચ વરસાદ છે. વેદલપુરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ સૌથી વધુ વેદલપુર વિસ્તારમાં નોંધાયો છે. હાલ પરિમલ અંડર પાસ છે તે કોર્પોરેશન બંધ કરવાની ફરજ પડી છે અને સાથે જ જે મધ્ય ઝોનનો વિસ્તાર છે તેમાં પણ હાલ સવારનો પાણીનો જે પુરવઠો છે તે પાણીનો પુરવઠો એ તે બંધ કરવાની ફરજ કોર્પોરેશનને પડી છે. કારણ કે સ્થિતિ જે છે તે વધી શકે છે, કારણ કે મેઘરાજા મન મૂકીને સવારથી વરસી રહ્યા છે તેને લઈને કોર્પોરેશનને લાગી રહ્યું છે કદાચ વિસ્તારોમાં પાણી ભરાય તેવી પેલા સ્થિતિમાં જ તે લોકોએ પહેલેથી જ પાણીનો જે કાર્ય છે તે મૂકી દીધો છે. પરંતુ ચોક્કસ એક એ સગાઈ ખ્યાતી કે અમદાવાદીઓને એક મજા છે આજે, કારણ કે જે રાત બિલકુલ પણ આજે કેટલી શાંતિ જે રજા છે તેનું પણ આભાર આપનો પ્રણવ તમામ માહિતી બદલ. તો નારણપુરા વિસ્તારના દ્રશ્યો આપે જોયા કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને અમદાવાદીઓ જે છે તે મન મૂકીને મજા પણ માણી રહ્યા છે. જ્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તો લોકો તેની મજા પણ મન મૂકીને જ માણતા હોય. રસ્તા ઉપર પાણી ભરાયા છે, લોકોને સામનો કરવો પડ્યો છે હાલાકીનો, પરંતુ આ સમસ્યા જે છે તેને સમસ્યા ન માનતા લોકો હાલ તેનો આનંદ પણ ઉઠાવતા નજરે પડી રહ્યા છે. આપણે અમે બતાવી રહ્યા છે આ અલગ અલગ વિસ્તારના દ્રશ્યો. ગાંઠલોડિયાના દ્રશ્યો છે, નારણપુરા વિસ્તારના દ્રશ્યો તથા SG હાઈવેના દ્રશ્યો અમે આપને બતાવ્યા, જે આકાશી કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા કરવામાં આવ્યું છે. જ્યાં અત્યારે ખ્યાલ આવી રહ્યો છે કે સૂર્યનારાયણ દેવની તો હજુ પધરામણી નથી થઈ, પરંતુ મેઘરાજાને આવતાની સાથે તેઓ છુપાઈ ગયા છે વાદળોમાં અને તેના જ કારણે ઘોર અંધારું જોવા મળી રહ્યું છે. આંબાવાડી ઘાટલોડિયાના પણ આપ દ્રશ્યો જુઓ. જો આપ ઘરની અંદર છો અને આપને બહાર નીકળવાનું છે, આજે આપનું કોઈ પણ પ્લાનિંગ છે, તો ચોક્કસથી આપને ચેતતા રહેવું પડશે. ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી તમામ માહિતી મેળવવી પડશે અને ત્યારબાદ આપ કોઈ પણ આપનું આજનો પ્લાનિંગ બનાવી શકો છો. નહીં તો આપને પણ વરસાદીનું પાણી જ્યાં જ્યાં ભરાયા છે તેની સમસ્યાનો સામનો કરવો જ પડશે. ત્યારે સતત આપ જોતા રહો અપડેટ્સ ન્યૂઝ 18 ગુજરાતી પર. અમે આપને બતાવી રહ્યા છીએ નારણપુરા વિસ્તાર હોય, આંબાવાડી વિસ્તાર હોય કે ઘાટલોડિયા, મણિનગર વિસ્તાર, રાણી, વાડજ, ગોતા, સરખેજ તમામ વિસ્તારોમાં હાલ આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે તે દ્રશ્યો અમે આપને વારંવાર બતાવીએ છીએ. આ રસ્તા પરથી જો આપને પસાર થવાનું છે તો આ રસ્તા પરથી પસાર થવાનું ટાળજો, અથવા તો પછી ડાયવર્ઝન લઈને આપ પણ નીકળી શકો છો.
કારણ કે રસ્તા ઉપર જે પાણી ભરાયા છે ત્યાં આપનું વ્હીકલ્સ બંધ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. નીચાણવાળા વિસ્તારો જે આવેલા છે, સોસાયટીઓના અંદર પણ ઘરોમાં લોકોને પાણી ભરાઈ ગયા છે. તો આ તમામ લોકોને જણાવી દેવું કે 72 કલાક સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. ક્યાંક વરસાદ વધી પણ શકે છે અને વરસાદ ધીમો પણ થઈ શકે છે, પરંતુ પરિસ્થિતિ યથાવત રહેશે અને તેના જ માટે તૈયાર રહેવું અમદાવાદીઓની સાથે સમગ્ર ગુજરાતને પણ તેવો હાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ભારે વરસાદથી હાલ તો ખુશીનો માહોલ છે, કારણ કે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આ જ મેઘરાજાની પદરામણીથી લોકો તેને વધામણા કરવા માટે આતુર હતા. હાલ વધાવવામાં પણ આવી રહ્યો છે આ વરસાદ, પરંતુ આ વરસાદ સમસ્યાઓ પણ સર્જી શકે છે. તે તમામ સમસ્યાઓના નિવારણ માટે પોતે એલર્ટ રહેવું પણ ખૂબ જરૂરી છે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો, ઉપરવાસમાં સારો વરસાદ પડતા સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 67,470 ક્યુસેક પાણીની આવક થતા સપાટી વધી છે. 12 કલાકમાં જળ સપાટીમાં 32 સેન્ટીમીટરનો વધારો, તો હાલ ડેમની સપાટી 111.30 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદામાં નવા નીરની આવક થઈ છે. લાંબા વિરામ બાદ જિલ્લામાં ગત રાત્રિથી જ વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગરુડેશ્વર તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા 1 ઇંચ વરસાદને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો તમામ લોકોને આવે છે. ખરગડા ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો જે છે તે બ્લોક થઈ ગયો છે. લોકોને ફરીને જવા પડવાની પણ પરિસ્થિતિ સર્જાય છે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે ત્યારે અમારી સાથે દીપક જોડાયા છે. દીપક, જણાવશો કે જે રીતે જળ સપાટી વધી રહી છે, નવા નીરની આવક થઈ રહી છે, શું પરિસ્થિતિ છે? જે બિલકુલ જણાય છે, ગઈકાલે જે રાત્રિથી જે વરસાદ પડ્યો છે, જે હવામાન વિભાગની આગાહી હતી કે 24 કલાકમાં 48 કલાકમાં વરસાદ અતિથી ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેને કારણે નર્મદા જિલ્લામાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અને જે ખડકડા ગામ છે, જે પોઝવે જે ખડકડા ગામ પાસે પોઝવે આવેલો છે, તેની પર પાણી ફરી વળ્યું છે. જેને કારણે 5 થી વધુ જે ગામો છે, જે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને જે રસ્તો બંધ થવાના કારણે કેવડિયા ફરીને જવાનો વારો આવ્યો છે. નર્મદા ડેમની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમને છેલ્લા 4-5 દિવસથી જે સતત સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો, જેના કારણે સરકારમાં પણ ચિંતાનો વિષય બન્યો હતો. ત્યારે ગઈકાલે જ રાત્રે જે ઉપરવાસમાં જે સારો વરસાદ પડ્યો અને જેને કારણે 47,470 ક્યુસેક જેટલી પાણીની આવક થતા 12 કલાકમાં 32 સેન્ટીમીટરનો વધારો થયો છે. તો એમ કહી શકાય કે ગુજરાત માટે ખુશીના સમાચાર છે અને હાલ જે ડેમની સપાટી 111.30 મીટરે પહોંચી છે. જી જી બિલકુલ, જે રીતે ડેમની જળ સપાટી વધી રહી છે, ડેમ ઓવરફ્લો થવાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે તેમ છે. કેટલા મીટર બાકી છે ડેમ ઓવરફ્લો થવામાં? જે બિલકુલ, જે નર્મદા ડેમની સપાટી છે 138.67 મીટર છે અને હાલ જે ડેમની સપાટી પહોંચી છે 111.30 મીટર. પણ હાલ કોઈ નર્મદા ડેમ ઓવરફ્લો થવાની કોઈ શક્યતા દેખાઈ નહીં રહી, કારણ કે જે દરવાજા બેસ્યા બાદ દરવાજા ડેમના જે ઊંચાઈ છે એમાં ઊંચાઈમાં લગભગ 25 મીટર જેટલો વધારો થવાને કારણે હાલ નર્મદા ડેમ ઓવરફ્લો થવાની કોઈ શક્યતા નથી. જી આભાર આપનો તમામ માહિતી બદલ.